બહેનો તમે સમજી લેજો કે મમ્મી હોવું એ બાયોલોજિકલ પ્રોસેસ છે, પણ માં હોવું એ ઇમોશનલ રિસ્પોન્સિબિલિટી છે. કદાચ એક મુદ્દો તમને ન ગમે તો હું ક્ષમા પ્રાર્થના પહેલા કરી લઉં, પણ મને લાગે છે કે આજે કહેવો જોઈએ. બહેનો તમે સમજી લેજો કે મમ્મી હોવું એ બાયોલોજિકલ પ્રોસેસ છે, પણ માં હોવું એ ઇમોશનલ રિસ્પોન્સિબિલિટી છે. મમ્મી થવું બહુ સહેલું છે સાહેબ, કાળક્રમે થઈ જ જવાય છે, ચિંતા ન કરતા. તમે પૂર્ણ પત્ની થાવ, પૂર્ણ ઘરની વહુ થાવ, એ પહેલા તમે મમ્મી થઈ જાઓ છો, એ કાળક્રમે બનતી ઘટના છે. તમે મમ્મી થાવ એમાં તમે કોઈ બહુ મોટી ધોંસ મારતા નથી, પણ મમ્મી થઈ ગયા પછી આપણે બોલીએ છીએ ને કે બાવા બન્યા હે તો હિન્દી બોલ્યા વગર છૂટકા હે, તો એક દફા મમ્મી બની ગયા હે તો માતા બન્યા વગર છૂટકા હે, ઘણાને છૂટકા નથી. હું તમારી સામે વાત રજૂ કરું, બાળકનો, બાળકની પ્રત્યેક હરકતનો, બાળકના હાસ્ય અને રુદનનો, બાળકના મળ અને મૂત્રનો, બાળકની ઊંઘ અને જાગૃતિનો, બાળકની ધીંગામસ્તી અને તોફાનનો જે સર્વથા સ્વીકાર કરી શકે તે માં બને છે, બાકીના બધા મમ્મી છે. મારે આ વાત આજે એટલી કરવી પડી કે મમ્મીઓ લાખો છે પણ આવી માં લઘુમતીમાં છે, ઘરે ઘરમાં લઘુમતીમાં માં આવી બેઠી છે. માં પાસે સમય નથી. તમને હું પ્રશ્ન પૂછું, તમને તમારું બાળક ખલેલ પહોંચાડે છે એવું લાગે છે? તમારું બાળક તમારો ઘણો સમય ખાઈ જાય છે એવું લાગે છે? તમારું બાળક રડે તો ચિંતાને બદલે તમને ચીડ ચડે છે? તમને એની સાથે રમવામાં કંટાળો આવે છે? તમને બાળકને વાર્તા કહેતા નથી આવડતું, પ્રભાતિયું ગાતા નથી આવડતું, પડોશીની પંચાયત કરતી વખતે તમારું બાળક ડિસ્ટર્બ કરે છે એવું લાગ્યા કરે છે? તમારું બાળક દસ દસ વાર મમ્મી 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 કહે ત્યારે એ હોંકારને તમે એક જ વખત હા કહેવામાં આટલી બધી વાર લગાડો છો? તમે તમારા બાળકને સવારથી ડાયપર પહેરાવી રાખો છો, રાત સુધી ડાયપર કાઢતા નથી? તમારે તમારું કામ કરવું હોય તો એના હાથમાં મોબાઈલ પકડાવીને ફ્રી થઈ જાઓ છો? આ યાદી હું ઘણી લાંબી ચલાવી શકું છું. છેલ્લી વાત, તમને સુખડી બનાવતા નથી આવડતી ને, એટલે તમે કુરકુરીનું પેકેટ અને હાથમાં પકડાવીને છૂટા થઈ જાઓ છો. 8 દિવસનો આ યજ્ઞ પૂરો થાય ને તમારામાં જો સાચું માતૃત્વ જન્મ્યું હોય તો મિત્રો મારી વિનંતી છે કે ઘરે જઈને ગોળ પાપડી બનાવતા શીખજો. આ ગોળ પાપડી ચૂકી ગયા છીએ ને એટલે આ બધા આપણા લોકો પિઝા તરફ વળ્યા છે, અને આ પિઝા તરફ વળવા માટે બાપ જવાબદાર નથી, ભાઈ જવાબદાર નથી, દાદો જવાબદાર નથી, માતા જ જવાબદાર છે. હું ભારપૂર્વક કહેવા માંગુ છું. અને આ મારી માતા એટલે મારી માતા નહીં સાહેબ, ભાઈ શ્રી ગુણવંતભાઈ શાહ એક સરસ મજાનું ઉદાહરણ આપે છે. ગુણવંતભાઈ એમ કહે છે કે તમે નોકરીએ જતા હો ત્યારે તમારું ટિફિન ભરનારી તમારી પત્ની મરચા અંદર મૂકે ત્યારે ચાખે છે કે તીખું તો નહીં લાગે ને, તો આ તમારા ટિફિનમાં ચાખી ચાખીને મરચાં ભરનારી તમારી પત્ની એ ત્યારે તમારી પત્ની નથી, ત્યારે તમારી માં છે. એક 10 વર્ષની છોકરી નાનકડા 4 વર્ષના છોકરાને ઉપાડીને જતી હતી અને પર્વત ચડતી હતી. સાથેના યાત્રીઓએ કીધું કે બેટા તને થાક નથી લાગતો? 10 વર્ષની દીકરીએ જવાબ આપ્યો, થાક ક્યાંથી લાગે, આ તો મારો ભાઈલો છે, ભાઈનો તો કઈ થાક લાગે. આ 10 વર્ષની દીકરી એ 4 વર્ષના ભાઈલાની માં છે. આપણને એમ લાગે કે સબરીએ ચાખી ચાખીને રામને બોર દીધા. મારી દ્રષ્ટિએ રામાની અંદર રામચરિત માનસમાં સબરી જ્યારે બોર ખવરાવે છે ત્યારે એ માં છે રામની, આપણા અવતારની માં છે. આવી અવતારની માં આપણી આજુબાજુ જેટલી વધુ એટલું આપણું સામર્થ્ય વધુ. એક સ્કૂલની અંદર નાનકડા છોકરાઓને કહેવામાં આવ્યું કે તમે માં વિશે થોડું લખો. એક છોકરાએ 2 જ મિનિટમાં 2 વાક્યો લખીને નોટ ઊંધી વાળી દીધી
અને સ્પર્ધામાં છેલ્લે એ છોકરાનો પહેલો નંબર આવ્યો. એ છોકરાએ વ્યાખ્યામાં લખ્યું હતું કે અમે જમવા બેસીએ અને રોટલીના સાંપડિયામાં ચાર રોટલી છે અને પાંચ જમનારા છે, એવી જ્યારે ખબર પડે ત્યારે જે પહેલાં એમ કે મને આજે ભૂખ નથી તે મારી માં છે. મંગેશ પાડગાંવકર, ફરી એકવાર હું કહું, મહારાષ્ટ્રનું એક બહુ મોટું નામ, અને એમણે એક અછંદસ રચના લખી. આ અછંદસ રચનામાં એણે કહ્યું બાઈજાબાઈ, એવું એને નામ આપ્યું. બાઈજાબાઈ તાજી ભાજી વેચે, રોજ સવારે ઉઠે, રેલવેના પાટા પાસે બેસે, ખૂબ મહેનત કરે, ચાર વાગ્યાથી ભાજી વીણે, સાફસૂફ કરે, સરસ મજાની લીલી છમ પાણી છાંટીને રાખે, ટોપલીમાં ભરીને બેસે. બાઈજાબાઈ વિધવા છે, એનો દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો, મોટો નેતા થઈ ગયો છે. અનફોર્ચ્યુનેટલી આજે મોટા ભણી ગણીને થાવ એનો અર્થ શું? તો કે તમે નેતા થાવ. આ નેતા થઈ ગયો એટલે રોજ માને કે માં શું કામ કરે છે, બાઈજાબાઈ આ ક્યો કર રહી હૈ. એક દિવસ બાઈજાબાઈએ પૂછ્યું બેટા તો હું શું કરું? એને કહ્યું માં હવે કઈ જરૂર નથી, આપણે ખૂબ પૈસા છે, હવે હું મોટો માણસ થઈ ગયો છું. બાઈજાબાઈએ જે જવાબ આપ્યો તે જવાબ આજનું છેલ્લું વાક્ય છે. બાઈજાબાઈએ કહ્યું મેં દેખ રહી હું તું ક્યા કર રહા હૈ, દિનો દિન સે દેખ રહી હું, લેકિન બેટા ઈમાન બેચને સે અચ્છા હૈ કે તાજી ભાજી બેચી જાય. થેન્ક યુ વેરી મચ.